સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે વિવિધ મંડળો દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે છેલ્લા 13 વર્ષથી આશાપુરા મિત્ર મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ચોથના દિવસે દાદાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. 10 દિવસ સુધી દાદાના સાનિધ્યમાં વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે. ભજન ધૂન, મહાઆરતી, સુંદરકાંડના પાઠ, વિવિધ દીવડાની આરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે અને 14ના દિવસે વાજતે ગાજતે દાદાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. ગણેશજીની વિઘ્નહર્તા દેવ તરીકે પૂજાય છે. લોકો આ દસે દિવસ દાદાની આસ્થા શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરી ધન્યતા અનુભવે છે. નમસ્કાર, હું મોહિની જાની, ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ. ત્યાંથી આપણે હર વખતે દર વર્ષે 13 વર્ષથી શ્રી ગણેશ ચતુર્થીના આયોજન કરી રહ્યા છીએ, જેમાં વિવિધ પ્રકારની આરતીઓ, વિવિધ પ્રોગ્રામ બધું થઈ રહ્યું છે અને દરરોજ સાંજે અસંખ્ય લોકો પોતાની માનતાઓ, પોતાની શ્રદ્ધાથી આરતીની થાળી ડેકોરેશન કરીને આવે છે, આરતીની થાળીઓ બનાવે છે અને વિવિધ પ્રકારના પ્રોગ્રામો કરે છે. 13 વર્ષથી આશાપુરા મંડળ આ ગણેશ ચતુર્થીનું આયોજન કરી રહ્યું છે, જેમાં ગણપતિ આપણા ઘરે 10 દિવસ રહે છે, એમ જ રહે છે. જય મહાદેવ. મારું નામ શેઠ જીતેન્દ્ર. અમે અહીંયા આશાપુરા મિત્ર મંડળ છે અમારું, 40 જણોનું છે અને છેલ્લા 13 વર્ષથી અહીંયા ગણપતિ ઉત્સવનું આયોજન કરીએ છીએ. તેમજ અમારે અહીંયા બીજા પણ ઘણા પ્રોગ્રામ થાય છે. ગણપતિ ઉત્સવમાં દરરોજ રાત્રે અલગ અલગ પ્રોગ્રામ થાય. આનંદનો ગરબો હોય, સુંદરકાંડના પાઠ હોય, તેમજ ભજનનો કાર્યક્રમ હોય, રાસ ગરબા રાખી તેમ 9 દિવસ અમે અલગ અલગ કાર્યક્રમો કરી અને છેલ્લે 10મા દિવસે વરઘોડો કાઢી અને ગણપતિ દાદાના વિસર્જનનો વરઘોડો કાઢી વિસર્જન કરવા જઈ પછી અમે અહીંયા શેરીના 1000થી વધુ લોકોનો જમણવાર કરી છીએ અને મહાપ્રસાદનું આયોજન કરી છીએ. તેમજ અમારા ગ્રુપના બીજા ઘણા કાર્યક્રમો છે. માતાના માટે આશાપુરાએ જતા પદયાત્રીઓ માટે 15 વર્ષથી કેમ્પ કરી છે અને અહીંયા રામનવમીની શોભાયાત્રામાં પણ આ જ જગ્યા ઉપર એક કેમ્પ થાય છે, તેમાં પણ અમારો કેમ્પ હોય છે. તેમજ અમારા ઘણા પણ ધાર્મિક કાર્યો છે. એવા અમારું 40 જણોનું ગ્રુપ છે, એ અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો કરતા રહે છે. જય શ્રી કૃષ્ણ, જય ગણેશ. પાછલા 13 વર્ષથી આશાપુરા મિત્ર મંડળ દ્વારા જે આ સારો મજાનો ગણેશનો ઉત્સવ કરવામાં આવે છે, ખરેખર ભાદરવા સુદ 14 એટલે આ દિવસે જે વિસર્જન હોય અને એ પહેલા ચોથના દિવસે જ્યારે ગણપતિ દાદા બેસે ત્યારે એમ કહેવાય કે ભવાની શંકર અને મા ભવાની એટલે ઉમૈયા જ્યારે નાવા ગયા હતા અને ત્યારે માટીના ગણેશ બનાવ્યા તે દિવસે ભાદરવા સુદ ચોથ હતી સાહેબ. અને તે દિવસે દાદા ગણેશની પહેલી મૂર્તિ જેને બનાવી એ આ જગતની અન્નપૂર્ણા મા ભવાની એટલે કે શંકરના પત્ની મા પાર્વતીએ બનાવ્યા હતા. તે દિવસથી આ ગણેશ ચતુર્થી મનાવવામાં આવે છે. વિક્રમ સંવત 2079ના આજે ભાદરવા સુદ ચોથના દિવસે અમે એવી જ ભાવના કરી છે કે હે મા ભવાની, તારા દીકરાને અહીંયા બેસાડ્યા છે, 7 શેરીનું કલ્યાણ કરજો. આ વિડીયો જે ટીવી ચેનલ જોવે છે તે સર્વેને સુખી રાખે, આયુષ્ય આરોગ્ય બલ બુદ્ધિ ઐશ્વર્ય ખૂબ જ ધન ધાન્યની પ્રાપ્તિ થાય. મહાદેવની કૃપાથી, દાદા ગણેશની કૃપાથી આનંદ અને મંગલ સદાય એના દ્વારે ઉભા રહે, બસ એ જ પ્રાર્થના સાથે. જય ગણેશ. GDC ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધાંગધ્રા.